હેલો ફ્રેન્ડ્સ, આજે કેમ એકદમ ઉદાસ છો બધા? તમે આજે તમારે ભણવું નથી ભણવું છે તો કેમ ઉદાસ છો? પહેલા તો બધા સરસ મજાની એકદમ સ્માઈલ આપી દો. દીકરા, સ્માઈલ આપવાની છે, દાંત નથી બતાવવાના. જે તમે સેલ્ફી પાડો છો તો સેલ્ફીમાં કેવી તમે સ્માઈલ આપો છો, એવી સ્માઈલ આપવાની છે. હંમેશા હસતા રહેવાનું છે. કેમ આવી રીતના ઉદાસ બેઠા છો? હંમેશા હસતા રહો. આજે આપણા ચેપ્ટર પણ બહુ સરસ છે. આજે આપણું નવું ચેપ્ટર છે, ચેપ્ટર 11. કયું છે? વાડીમાં. તમે બધાએ વાડી જોઈ છે ને? ઘણાના તો ઘરે પણ હશે, ઘણાના વિલેજમાં પણ વાડી હશે. સરસ મજાની મોટી વાડી હશે. તે વાડીમાં વેજીટેબલ્સ, ઘણા બધા ફ્લાવર્સ, ફ્રૂટ હશે ને? તો તમે બધા ઘણા બધાએ જોઈ પણ હશે. તો આ ચેપ્ટર ની અંદર આપણે ઘણા ફ્લાવર્સ, કેવા ડિફરન્ટ ટાઈપના ફ્લાવર્સ હોય છે, તેની સ્મેલ કેટલી સરસ હોય છે. ઘણા ફ્લાવર્સ તો તમે જોયા હશે કે કેવા મસ્ત હોય છે, એના રંગ, એના કલર પણ કેવા હોય છે, તેનો શેપ અલગ હોય છે, તેના વિશે આપણે આ ચેપ્ટરમાં જોઈશું. પછી તમને ખબર છે કે પ્લાન્ટ તમને ખબર છે, પ્લાન્ટ એટલે છોડ. છોડ પર કેવા ફ્લાવર થાય છે, ટ્રીની ઉપર કેવા ફ્લાવર હોય છે, ક્લાઇમ્બર્સ એટલે વેલા ઉપર કેવા ફ્લાવર થાય છે. તો ઇનશોર્ટ આજે આપણે ફ્લાવર્સ વિશે જ શીખવાના છે કે તેમાં શું હોય છે. પછી ફ્લાવર્સ તમને ખબર છે કે ઘણી જગ્યાએ આપણને યુઝ આવે છે. ફ્લાવર આપણે ઘણી બધી યુઝમાં આવે છે. ક્યાં ક્યાં ફ્લાવરનો આપણે યુઝ કરીએ છીએ તે પણ આપણે આજે જાણીશું ને? તમે તો જોયા જ હશે. પછી તમને ખબર છે કે ઘણા ફ્લાવર્સ રાત્રે જ ખીલે છે. તમે આપણે તો જોયા પણ નહીં હશે, ટીચરે પણ નથી જોયા કે જે રાત્રે જ ખીલે છે, તે ફ્લાવર્સ પણ આપણે જોઈશું. પછી પાણીમાં જે પ્લાન્ટ થાય છે તેમાં પણ ફ્લાવર્સ હોય છે. તમને ખબર જ હશે કે કોઈ પણ ટ્રે હોય તો પહેલા ફ્લાવર્સ થાય છે, પછી ફ્રૂટ થાય છે, હને? તો એવા બધું આપણે આજે આપણે ફ્લાવર્સ વિશે જ આપણે માહિતી મેળવીશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ચેપ્ટરની અંદર રતન નામનો છોકરો હોય છે, તે એના દાદા સાથે વિલેજમાં વાડીએ જાય છે. તો તે ત્યાં શું કરે છે તે આપણે જોઈશું. તો ચાલો આપણે જોઈએ. ચાલો ફ્રેન્ડ્સ, આપણે રતનની સ્ટોરી સાંભળીએ. રતન નામનો એક બોય હતો, તે તમારી જેમ સ્ટાન્ડર્ડ 4માં જ ભણતો હતો. અને તે વેકેશનમાં તેના દાદાને પાસે જાય છે. તમે લોકો પણ વેકેશન પડે છે, તમે મામાને ઘરે જાઓ છો ને? તો તે વેકેશનમાં તેના વિલેજમાં તેના ગ્રેન્ડફાધર હતા, તો તેના ઘરે તે જાય છે. તો ગ્રેન્ડફાધર સવારે તેને ક્યાં લઈ જાય છે? વાડીમાં લઈ જાય છે. અને વાડી તમને ખબર છે કે તમારા ઘણા વિલેજ, તમારું જ્યાં વિલેજ હશે, તમારું ગામ, ત્યાં વાડી હશે તમારી પોતાની. તેમાં એમાં વેજીટેબલ્સ ગ્રો કરવામાં આવે છે, ફ્રૂટ હોય છે, બધું તેનું ગ્રો કરવામાં આવે, ઘણા બધા ફ્લાવર્સ હોય છે, બહુ સરસ મોટી વાડી હોય છે. તો તેવી રીતના રતનના પણ એના દાદા પાસે વાડી હતી. તો તે ગ્રેન્ડફાધર કાવ, બફેલો અને ઓક્સ એ તેઓને નિરણ નાખે, નિરણ એટલે તેઓને ગ્રાસ ખવડાવતા હતા. તો ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી જાય છે. જ્યારે દાદા તે કાવ અને બફેલાને એ લોકોને ખવડાવતા હતા, ત્યારે પહેલાં રતન તો વાડીમાં દોડી જાય છે. તેને તો વાડીમાં ડિફરન્ટ ટાઈપના ફ્લાવર, વેજીટેબલ્સના પ્લાન્ટ અને વેલા એટલે ખબર છે ને, ક્લાઇમ્બર, તે બધા તેને જોયા. તેને અનાજ, પલ્સીસ, અનાજ એટલે ગ્રેન્સ, કઠોળ એટલે પલ્સીસ, અને એના પ્લાન્ટ, પછી એકદમ ઊંચા ઊંચા ટ્રી પણ તેને જોયા. ફ્રેન્ડ્સ, વાડીમાં છે ને તે ઘણા લોકો આવી રીતના બધા જ ટાઈપના તમને વેજીટેબલ્સ ને ઘણા બધા ટ્રી ને એટલું સરસ લાગે છે, જેને મસ્ત મિની ગાર્ડન હોય ને એ ટાઈપનું હોય છે, બધું તેઓ ગ્રો કરેલું હોય છે અંદર. તો આ બધું જોઈને તો રતન તો એકદમ જ ચોંકી જાય છે કે વાવ, કેટલું સરસ છે. પછી તેને કુંડામાં ઉગેલા રોઝ જોયા. ખબર છે તે કેવા કેવા રંગના હતા? રેડ, યલો, પિંક અને વ્હાઈટ.
વળી એક કુંડામાં તો તેના વેઢ એટલે તેના જેવો જ એક વડલો હતો, એની હાઈટ જેટલું જ એક વડલો હતો. ફ્રેન્ડ્સ, તમને ખબર છે ને કે રોઝ, રોઝમાં ઘણા ફ્લાવરમાં ઘણા બધા કલર હોય છે, ડિફરન્ટ ટાઈપના કલર હોય છે, ને તમે જોયા હશે ફ્લાવરના શેપ પણ અલગ અલગ હોય છે, એકદમ સુંદર લાગે છે. એ તો આ બધું જોઈને એકદમ જ દંગ રહી ગયો. તો એ રતન તો જોઈને એકદમ આમ વાવ, કેવું સરસ. આપણે પણ જો ઘણીવાર કોઈક આવી વાડીમાં જઈએ અથવા તો એકદમ ફૂલ ફ્લાવરનું ગાર્ડન હોય અને એમાં ગયા તો આપણે આમ જોઈને એમ છકતી છે ને કે વાવ કેટલું સરસ છે, તેવી રીતના રતન પણ એકદમ દંગ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતો જ જાય છે. ખેતરના એ ખૂણે તેને થોડાક માણસોને એક ક્યારામાંથી ઘાસ સાફ કરતા જોયા. તમને ખબર છે કે જ્યારે આપણે તમે વરસાદમાં તમે જોજો જે કુંદા હોય છે તેની અંદર આજુબાજુ પણ ઘણા એવા વનસ્પતિ ઉગી નીકળે છે, તેને કાઢી નાખવામાં આવે છે, નહીં તો પેલું જે જે આપણે રોપેલું હોય તેને પણ નુકસાન થાય છે. એટલે શું કરે છે, ખેતરના એક ખૂણે માણસો તેની આજુબાજુ જે ક્યારા જે બધા ગ્રો કરેલા હોય પ્લાન્ટ તેની આજુબાજુ જે બધા ગ્રાસ હોય છે તેને સાફ કરતા હોય છે અને ખેંચતા હોય છે. તો તેણે પણ ત્યાં જઈને ઘાસ ખેંચવાનું ચાલુ કરી દીધું. કોઈએ રતને, રતનને તો ખબર નહીં હતી કે એ જે નકામું જે ઘાસ છે તે એને કાઢી નાખે છે, પણ રતન તો તે પણ બધા ઘાસ ખેંચવા માંડ્યો. શું થયું ખબર છે, તેના રતનના તો નાજુક નાજુક હેન્ડ ઘાસ ખેંચવાના લીધે તેના રેડ થઈ ગયા. જો ફ્રેન્ડ્સ, તમે લોકો પણ ગાર્ડન ગયા હશે ફેમિલી સાથે તો તમે જોજો, તમે ગાર્ડનમાં જાઓ છો ત્યાં તમે જે ઘાસ તમે ખેંચો ને તો તમારા હાથ પણ કેવા થઈ જાય, એકદમ રેડ થઈ જાય છે. તો ત્યાં ખેંચતા કરતા કેટલાક મૂળ પણ ખેંચાઈ આવે છે. મૂળ એટલે રૂટ ઇંગ્લિશમાં, તો તે પણ ખેંચાઈ આવે છે. જો તમે કોઈ પણ પ્લાન્ટને તમે ખેંચો ને તો તેની સાથે તેના મૂળ પણ બહાર આવી જાય છે. પણ તમે જોજો, ટ્રી હોય છે તો ટ્રી તમે ટ્રી હોય ઝાડ, મોટું ઝાડ તમે એને ખેંચી શકો છો, તમે તેના મૂળ પણ તમે જોઈ શકતા નથી કે ટ્રીના રૂટ એકદમ ખૂબ જ નીચે ઊંડા હોય છે જેથી આપણે એને ખેંચી પણ નથી શકતા અને જોઈ પણ શકતા નથી. જ્યારે નાના જે પ્લાન્ટ હોય છે તેના રૂટ્સ આપણે જોઈ શકીએ છીએ. પછી ટીચર તમને સમજાવે છે. તો આગળ આપણે જોઈએ કે ફ્રેન્ડ્સ, તમે આજુબાજુ પણ તમે ઘણા એવા પ્લાન્ટ્સ જોયા હશે, તેમાં તમે મૂળ પણ જોયા હશે, હા ને. તો ત્યાં રતને જોયું તો રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. તમે મૂળા જોયા છે, વ્હાઇટ કલરના હોય છે, એ મૂળા તમે જોજો જમીનમાંથી આમ જ રોપવામાં આવે છે. જમીનમાંથી તમે કાઢો ને તે મૂળાને પણ મૂળ હોય છે, રૂટ્સ હોય છે. તો રતને રામજીભાઈને પૂછ્યું તો તેમને કહ્યું, બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે. જે મૂળા છે તે નીચે પણ આમ જે હોય તે એને પણ રૂટ્સ છે. તો ત્યાં અચાનક જ એકદમ જ રેઇન શરૂ થઈ ગયો. ભારે પવન સાથે એકદમ રેઇન પડવા માંડ્યો. ખેતરના કિનારે ઊભા ઊભા ટ્રી તો અડીખમ ઊભા જ રહ્યા હતા. ફ્રેન્ડ્સ, તમને ખબર છે ને કે ટ્રી કેટલો પણ પવન હોય, બહુ જ પવન ફૂંકાતો હોય, રેઇન પડતો હોય, પણ જે ટ્રી હોય છે તેનું જે થડ તે એકદમ જ સ્ટ્રોંગ હોય છે, તે તેનાથી પડી જતું નથી. પણ જે નાના નાના જે પ્લાન્ટ હોય છે તે ભારે પવનના લીધે શું થઈ જાય છે, નમી જાય છે અથવા તો પડી જાય છે, હા ને. પણ ટ્રી હંમેશા અડીખમ ઊભું જ રહે છે. ફ્રેન્ડ્સ, ઘણા ટ્રી એવા હોય છે કે તમે જો તેને પાણી ન પીવડાવો તો પણ તે ગ્રો થયા જ કરે છે. તમે લીમડાના જો જોઈ લેજો ટ્રી, એ બધા શું છે તે ગ્રો થયા કરે છે. આંબાઓ એ રેન જ્યારે પડે છે ત્યારે પણ એના પાણી મળી રહે છે તો પણ તેને ચાલી જાય છે અને તે ગ્રો કરે છે. જો ફ્રેન્ડ્સ, તમે પિક્ચરમાં જોવો છો કે એક વોલ છે, વોલની ઉપર પણ પ્લાન્ટ ગ્રો કરે છે. તો આવી તમે લોકોએ પણ આવી એવી કોઈ જગ્યા જોઈ હશે કે જ્યાં ત્યાં વોલ પર પણ પ્લાન્ટ ઉગી નીકળતા હશે. તો શું તેના રૂટ્સ એકદમ ઊંડા હશે? ના, તેના રૂટ્સ બહુ અંદર સુધી નહીં હશે. ઘણીવાર બહુ રેઇન પડવાથી વોલ પર પણ લીલ બાજી જાય છે, આખી વોલ ગ્રીન ગ્રીન કલરની થઈ જાય છે, તમે જોયું હશે ને. આ રીતે વોલ પર પણ ઘણા એવા વોલ પર પ્લાન્ટ આવી રીતના ગ્રો થાય છે. તો રતને ખેતરના સેદે એક બિગ ટ્રી રોડ પર પડેલું જોયું હતું.
તો ફ્રેન્ડ્સ, તો જે ટ્રી પડેલું હશે તો શું કોઈ એને ઉખાડ્યું હશે? નહીં, જો બહુ ઓલ્ડ ટ્રી હોય, બહુ પુરાન, બહુ જૂના જ પર પુરાનો એક ટ્રી હોય તો એ ટ્રી બહુ ટાઈમ પછી તે પડી જાય છે. તો તમે જો ઘણીવાર તમે કોઈ એવી જગ્યાએ જોયું હશે કે જો ટ્રી પડેલું હોય તો તમે એના તેના રૂટ્સ જોજો, એટલા બધા હોય છે, ખૂબ ઊંડા હોય છે. તો ફ્રેન્ડ્સ, કોઈ ટ્રીને ઉખાડી શકતું નથી, તે એકદમ ઓલ્ડ થવાથી તે પડી જાય. ચાલો ફ્રેન્ડ્સ, તમને ટીચરે કીધેલું હતું કે પ્લાન્ટના રૂટ્સ અને ટ્રીના રૂટ્સ કેવા હોય છે અને કેટલો એનો ડિફરન્ટ હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે જો પિક્ચરમાં જોવો છો કે આ પિક્ચર છે, ટ્રી છે, બરાબર. તે ટ્રીના તમે રૂટ્સ જોઈ શકો છો કેટલા બધા વિસ્તાર છે અને ખૂબ લોંગ છે, અને તમને દેખાય છે ને કે ઘણા બધા તેના રૂટ્સ છે. તો ફ્રેન્ડ્સ, હું ટ્રીને તો ના લાવી શકું, પણ જો મારી હાથમાં જે છે તે પ્લાન્ટ છે, તો તમે પ્લાન્ટના તમે રૂટ્સ જોઈ શકો છો. દેખાય છે ને તમને, આ પ્લાન્ટના રૂટ્સ છે. તો પ્લાન્ટના રૂટ્સ અને ટ્રીના રૂટ્સમાં ઘણો ડિફરન્ટ હોય છે. ટ્રીના રૂટ્સ જમીનની ખૂબ જ એકદમ ઊંડાણમાં હોય છે, ખૂબ નીચે હોય છે, જ્યારે પ્લાન્ટના રૂટ્સ એટલા બધા ઊંડાણમાં હોતા નથી. તમે જોજો, ટ્રીને તમે કોઈ ઉચકી શકો છો, એને ધક્કો મારી શકો છો, પડી જાય છે. તમે તેના રૂટ્સ કોઈ જોયા છે? નથી જોયા. તમે પણ નથી જોયા અને ટીચરે પણ નથી જોયા. હા, પણ પ્લાન્ટ, તમે જે નાનો જે પ્લાન્ટ હોય તો તમે એને ઉખાડીને તમે એના રૂટ્સ જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ રૂટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તે શું કરે છે, જે આ ટ્રી કે પ્લાન્ટ હોય, તે રૂટ્સ, તેના રૂટ્સ જમીન, જમીન એટલે લેન્ડ, લેન્ડ સાથ લેન્ડમાં તે રૂટ્સ એને જકડી રાખે છે, જેથી પ્લાન્ટ તમે જો ગ્રો કરવા તમે ઉગાડો તો શું છે, તે પડી ન જાય અને જમીન સાથે તે જકડાયેલા રહે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે ટ્રીના રૂટ્સ એકદમ ઊંડાણમાં હોય છે, જમીનની એકદમ ઊંડાણમાં હોય છે, પણ પ્લાન્ટ્સના રૂટ એટલા બધા જમીનની ઊંડાણ જતા નથી. તો જોયું ને તમે, આપણે રૂટ્સ વિશે પણ જોયું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સરસ મજાનો જે ડિઝાઇન, ફ્લાવર ટાઈપ્સની ડિઝાઇન અને આપણે ફ્લાવરની વેલી, એટલે ફ્લાવર્સ નું ગાર્ડન, તે આપણે જોવાના છે અને એના વિશે આપણે ઘણું બધું શીખવાના છે. આજે આપણે એકલું ફ્લાવર વિશે જ ડિટેલમાં જઈશું. અને મેઇન વસ્તુ, કચ્છની અંદર જે ઘૂંટણ કામ કરે છે, ભરત ઘૂંટણ, તે કેવી રીતના તેઓ ફ્લાવર્સના ઘૂંટણ કરીને બધું બનાવે છે વસ્તુઓ, તે પણ આપણે જોઈશું. તો નેક્સ્ટ પ્રેયરમાં આપણે જોઈશું.